આપણે સમય વીતી ગયો, પણ આ પડામાં જે આપણા દ્વારા જન્મ લઈ રહ્યા છે, જન્મ્યા છે, એના માટે આ સમય તો આપણે જાળવી લેવો. તમે લોકો આમાંથી નાની ઉંમરના છે અને મોટી ઉંમરના છે, એટલે હું માનું છું કે આપણે સમય વીતી ગયો, પણ આ પડામાં જે આપણા દ્વારા જન્મ લઈ રહ્યા છે, જન્મ્યા છે, એના માટે આ સમય તો આપણે જાળવી લેવો. લોકો કે છે, આપણે બધા અઢિયાભાઈ છે, જે એ પછી આઠમું લેયર ને સાતમું લેયર ને છઠ્ઠું લેયર ને એવું બધું સમજાવે છે, પણ એ આપણે જો જાણીએ તો ચાલે, કારણ કે ડોક્ટરને જાણવું પડે, ડોક્ટરને એ નહીં જાણે ને આપણે જાણશું તો ઓલા લોકો શું કરશે બિચારા. એટલે એમાં બહુ નહીં ઊંડા ઉતરું. ઘણા લોકો આલ્ફા માઇન્ડ ને બીટા માઇન્ડ ને, હમણાં એક ભાઈ મને હું સિલ્વા માઇન્ડ નું કરું છું, કીધું બહુ સારું કહેવાય. ઠીક, તમે એકવાર એમાં ભાગ લ્યો ને શું કરવાનું, તો આવો એટલે ખબર પડે. હવે મને આશ્ચર્ય છે, કેટલાક માઇન્ડ હશે, હોય તો હોય, એમાં કઈ વાંધો નથી, શાસ્ત્ર છે ચલાવો, પણ એમાં ન પડો. આટલું જ શ્રેષ્ઠ સારું માત્ર જાણી લ્યો, એ સમયગાળાની અંદર મેક્સિમમ પોઝિટિવ ઇનપુટ ટુ યોર સેલ્ફ વિલ ગો ટુ ધ ચાઇલ્ડ એન્ડ વિલ ડેવલપ ધ માઇન્ડ વિચાર પ્રવાહ ઇતિ મનઃ. હવે એનાથી ફાયદો બીજો શું થશે એ પણ સમજવા જેવું છે. તમે 9.5 મહિના જે આ પોઝિટિવિટી તમારામાં એડ કરી અને બાળક જન્મ્યું, ત્યારે જે તમારો આનંદ છે એ બંનેનો સરવાળો થશે, એટલે બાળકના ઉછેરમાં 5 વર્ષ સુધી પણ તમે બહુ આનંદથી જોડાશો, પોઝિટિવિટીથી જોડાશો. ઇટ વિલ હેલ્પ યુ. વિચારોની કેળવણી 3 મુદ્દા મેં તમને કહ્યા, વિચારોની કેળવણી માટે 4th મુદ્દો બહુ જ મહત્વનો મુદ્દો. તમે કેટલા ખુલ્લો છો, સમજો, ખુલ્લો છો એટલે શું, તમે કેટલા વિસ્તરો છો, તમારો વિસ્તાર કેટલો વધે છે. વિસ્તાર એટલે મળવાનો, કોઈને, કોઈને સાંભળવાનો, કોઈની સાથે સંવાદ કરવાનો, કોઈને એકાગ્રતાથી જોયા કરવાનો, નદી પાસે બેસીને ખળખળ વહેતી નદીને જોયા કરવાનો, પર્વત સામે આશ્ચર્યથી જોયા કરવાનો, પક્ષીઓના કલરવને બહુ મોટા વિસ્મયથી સાંભળવા, કોણ છે આ. માનો કે ગઈકાલે જ મને કિરણભાઈએ કીધું કે આ લીલી લીલી પાંખવાળું કબૂતર છે, મેં નથી જોયું કોઈ દિવસ, તો મારા માટે વિસ્મયનો વિષય હતો. વિચ આઈ હેવ નોટ એક્સપિરિયન્સ એની ટાઈમ, એ વિસ્મય છે. હવે કારણ મને કહે કિરણભાઈ હું આ પક્ષી પક્ષીને આ ઉંમરે વાત કરતા, મૂકને ભાઈ પક્ષી, ધેન આઈ વિલ નોટ ગેઇન, આઈ વિલ નોટ ગેઇન, ધેટ વિલ નોટ ગો ઇનસાઇડ, એ અંદર નહીં જાય અથવા નેગેટિવ જશે તો કાયમ માટે મારા દ્વારા નેગેટિવ વાત બહાર આવશે. તમે કેટલા વિસ્તરો છો, ઘણા ઘરની અંદર આવન જાવન લોકોની હોય, સારા સારા લોકો આવતા હોય, બેસતા હોય, તમે બધાના જીવનમાં જ છો સાહેબ, વિક્રમ સારાભાઈનું જીવનમાં છો. વિક્રમ સારાભાઈ એવું કહ્યું કે મારા ઘરની અંદર એટલા બધા સ્ટાંગવટ લોકો આવ્યા કરતા હતા મારા પિતાશ્રીને એની પાસે, કે હું તો એની આજુબાજુ જે ફરી જોયા જ કરતો, અને મારી મા મને પરિચય કરાવતી કે આ જો આ છે, આ સાયન્ટિસ્ટ છે, આ ફલાણા છે. તમને ખબર છે વિક્રમ સારાભાઈને ઘરે બેસાડીને ભણાવવામાં આવ્યા હતા, એ સ્કૂલે નહોતા ગયા. એને લઈને મને એમ થયું, શું થાય તમને જો બાળક તરીકે બીજું કઈ ન થાય, તમને એમ થયું આના જેવો થાવ. હવે એના જેવો થાવ એટલે તમે એને લક્ષણ સામે જોશો, એવા લક્ષણ હોય તે આપણે એવું કરતા જ હોઈએ છીએ. કોઈ વ્યક્તિ આપણને ગમી જાય તેવું માથાની સ્ટાઇલ કરી નાખીએ, કોકે વળી વિચિત્ર પ્રકારની વેણી લગાડી હોય તો આપણે બીજી એવી વેણી લગાડી, કેમ એના જેવું થવું. આ એના જેવું થવું એ સંકલ્પના અંદર ગઈ વિલ એડ વેલ્યુ ટુ યોર સેલ્ફ. એના માટેના તમારા એફર્ટ્સ હશે, એના માટેના તમારા પ્રયત્ન હશે. મને યાદ છે કે મેં કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબનો સાથે દીર્ઘ સંવાદ, કુલિનચંદ્ર યાજ્ઞિક એટલે આ ઉત્તર ગુજરાતમાં બેઠો છું અને આ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પહેલા કુલપતિ હતા, અત્યારના લગભગ 96 વર્ષે એ નડિયાદમાં છે. અને તમે જે મેગેઝિન ખોલો એ મેગેઝિનમાં પહેલા કુલિનચંદ્ર યાજ્ઞ કરશે અને એને સુભાષિત હશે, એનો સંત આપ્યું હશે. તો મેં એમને, અમારું શૂટિંગ હતું એમાં મેં પૂછ્યું સાહેબ આટલા બધા શ્લોક તમને કેવી રીતે આવડે, તમને કોણે શીખ્યો,
એ પાછા કઈ સંસ્કૃત ના ગ્રેજ્યુએટ નથી, એ સંસ્કૃત ગ્રેજ્યુએટ નથી. તો એ સરસ જવાબ આપ્યો કે અમારા ઘરનું વાતાવરણ જેવું હતું. મારા દાદા સવારના ઉઠે ત્યારથી એ કશું ગણગણ્યા કરતા. હવે જુઓ કેટલી અસર થાય છે. દાદા એટલે ત્રીજી પેઢી થઈ કુલિનચંદ્ર. પછી મારા પિતાશ્રી અને મારા માતાશ્રી પણ એવા હતા, એકદમ ધાર્મિક હતા. બીજું કઈ ન કરે, દીવો કરે, અગરબત્તી કરે, એટલે અમે સૂતા હોય ને અમને ઉઠાડે ને ત્યાં અગરબત્તીની સુગંધ આવે, એટલે ઉઠીએ ત્યાં બધું અલગ જ હોય, કોઈ જાતની ચિંતા ન આવે, વાહ સરસ સુગંધ આવે, એ વાહ સાથે ઉઠવાનું. પછી કે બીજું કઈ ના કરે, પણ એની પૂજા પાઠ કરતા હોય, અમે તૈયાર થતા હોય, એ દરમિયાન જોશોશથી શ્લોક બોલતા. રાત્રે એવું થાય બધું પૂરું થઈ જાય અને અમે જમી લઈએ, પછી હું ભાઈ અને બેન હિંચકા ઉપર બેઠા હોઈએ, મારા બાપા છે એ બાર લોબીમાં આટા મારતા હોય જમ્યા પછી ચાલતા હોય, અને માં છે એ રસોડામાં બધું સંપેટતી હોય. મારા પિતાશ્રી બહારથી શ્લોકની એક પંક્તિ બોલે, એટલે એની પછીની પંક્તિ મારા માતુશ્રી બોલે, અને પછીની પંક્તિ અમારે બે જણાએ બોલવાની. એમાં અમને ન આવડે તો માતુશ્રી ને પિતાશ્રી બે બાજુમાં આવી જાય અને બોલાવડાવે, અને હવે બીજી વાર બોલે, હવે ત્રીજી વાર બોલે, ઓકે પાછા વયા જાય, પછી બીજો શ્લોક. કે નાનપણની અંદર મને ખબર નથી કે આ 4-5 હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા છે. સમજો તમે બરાબર, મને યાદ છે પ્રેમશંકર ભટ્ટ, તમે જો નામ સાંભળ્યું હોય, આપણા એક ભાવનગરના બહુ સારા, તમે એનું નામ નહીં યાદ આવે પણ હું તમને એની કવિતા કહીશ તો તમને ઓળખાણ થઈ જાય. બહુ જાણીતા કવિ, 106 વર્ષે એક્સપાયર થયા. હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, બરાબર, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, આ કવિતાના સર્જક એનું નામ પ્રેમશંકર ભટ્ટ. હવે જો ઇનપુટ કેવો છે તમારી પાસે, કવિતા છે, અચ્છા એ હા હા અચ્છા પ્રેમશંકરભાઈ, તમે પ્રેમશંકરભાઈને હજી ઓળખ્યા નથી પણ એક એની કવિતા એ તમારા મનમાં છે એની અસર છે. પ્રેમશંકર ભટ્ટની જ્યારે લગભગ 101 વર્ષના હતા ત્યારે એની સાથે સંવાદ કર્યો, ત્યારે મેં કહ્યું કે તમને આટલું બધું વાંચવાનો શોખ કેમ છે, 100 વર્ષનો થયા અહીંયા થોકડો હોય અહીંયા થોકડો હોય, તો કાં તો નાનપણથી પડી ગઈ છે. કેમ નાનપણથી પડી ગઈ, તો મારા ભાઈનું નામ મનભાઈ ભટ્ટ અને એ શિશુ વિહાર ટેકરી ઉપર હતું ત્યારે ભાવનગરમાં, બહુ ઊંચું ઊંચું ટેકરી ઉપર, એટલે ત્યાં એ છોડવા વાળ્યા હતા, એને પાણી પાવા જાય, હું નાનો નાનો ભાઈ એટલે પાણી પાવા માટે એને રેકડી લીધી, એની અંદર બધા કેરબા બેરમાં મૂક્યા, એ જે જગ્યા હોય વચ્ચે એમાં મને બેસાડી દે. અને પછી માનભાઈને એવો બહુ શોખ હતો કે જેને મળે ને ચોપડી, સંજયનો તો ખ્યાલ છે, ઘરે ઘરે જઈને ચોપડી આપે, ખભે થેલો લટકતો હોય, સાયકલ હોય, ચડ્ડી પહેરી હોય, આવો ઝભ્ભો આવો પહેર્યો હોય, અને પછી ઘરે ઘરે જઈને જાય. તમે આ પુસ્તક વાંચ્યું છે તો ઘણા જો રાખો આવ્યું છે આપી તમે રાખો. માનભાઈ એમ કહેતા કે ન વાંચો તો મને વાંધો નથી, પુસ્તકનું નામ તો એના કાને પડ્યું ને, આટલું જ. કે એ બધા પુસ્તકો મારી આજુબાજુમાં ગોઠવી, બરાબર, જેથી કરીને હું સાચું ને પાણીવાળા ન થાય. પણ એમાં 2-4-5 દિવસ પછી મને કંટાળો આવ્યો, એટલે મેં એક ચોપડી ઉપાડીને જોઈ, તેમાં ફૂલ ને એવું બધું દોર્યું હતું, મને રસ પડ્યો. પછી મને બીજે દીઠું હવે આવી ચોપડીઓ તો ગોતું, એટલે રોજ હું મારી ને મારી રેકડીમાંથી મોટાભાઈએ મૂકેલી ચોપડીઓ ઉપાડું અને એમાંથી કંઈક વાંચું, એમાંથી મને વાંચવાનો એવો શોખ લાગ્યો, એટલો શોખ લાગ્યો કે આજ સુધી એ ભેગોને ઢોળો ગયો. સી ધીસ ઇઝ ધ ઇનપુટ, હું જે કહું છું તમે ઇનપુટ જે આપ્યો એ તમારો આઉટપુટ તરીકે બહાર આવ્યો.